अरवली जिला में रवि पाक नु कुल 131,364 हेक्टर में हाल वावेतर थयु छे। हजु पण वावेतर शुरू छे, जेमा वात करवामां आवे तो जिला में शियाळु पाक में हाल घऊं, बटाका, चना, रायडो, शियाळु, मकाई सहित अनेक अन्य शियाळु पाक नु वावेतर करवामां आव्युं। मुख्यत्वे घऊं, बटाका अने चणाना वावेतरनी वात करवामां आवे तो जिल्लामां घऊंनुं वावेतर 70,478 हेक्टरमां वावेतर थयुं छे। बटाकानुं कुल वावेतर 19,213 हेक्टरमां थयुं छे। चणानुं वावेतर 11,652 हेक्टरमां, त्यारे साल वरसाद सारूं रहेता रवि पाकनुं वावेतर पण सारूं एवुं थयुं छे। શિયાળો શરૂ થતાની સાથે જ ખેડૂતો રવિ પાકના વાવેતરની શરૂઆત કરતા હોય છે, જેમાં ખાસ કરીને પાકના રાજા તરીકે ઓળખાતો પાક એટલે ઘઉંનો પાક, જેને પંજાબનો ભંડાર પણ કહેવામાં આવે છે। ત્યારે વાત કરવામાં આવે તો જિલ્લામાં શિયાળો ઋતુમાં રવિ પાકનું વિવિધ વાવેતર થયું છે। મુખ્યત્વે ઘઉં, બટાકા, રાયડો, ચણા, વરિયાળી, લીલી શાકભાજી સહિત લીલો ઘાસચારો સહિત અનેક રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું। રાયડાનો પાક લહેરાતા ધરતી માતાએ પીળી ચાદર ઓઢી તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। રવિ મોસમમાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો, ત્યારે ઠંડીથી પાકને ફાયદો થવાના છે। રવિ પાકના રાયડાનું વાવેતર કરાતા રાયડાનો પાક ફૂલ અવસ્થામાં આવતા જાણે કે ધરતી માતાએ પીળી ચાદર ઓઢી હોય તેવું નયનરમ્ય મનમોહક દ્રશ્ય, બેઘડીક જોવાનું મન થાય તેવું આબેહૂબ દ્રશ્ય ખડું થયું છે। ખેતરો પીળા કલરફૂલ બનતા જ અલગ નજારો જોવા મળી રહ્યો છે। ખેડૂતો કેટલેક અંશે રાત દિવસ મજૂરી કરી રવિ પાકનું વાવેતર કરતા હોય છે। હાલ તો અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકામાં જેવા કે બાયડ, મોડાસા, મેઘરજ, ધનુસુરા, માલપુરા, ભિલોડા તાલુકામાં રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ ખેડૂતોને પાકની સાથે સિંચાઈ, લાઇટ, ઉત્પાદનને લઈ પ્રશ્નો ઉદ્ભવ્યા। ખેડૂતોએ જણાવ્યું હતું કે રવિ પાકનું ઉત્પાદન તો સારું થાય છે તે રીતે દર સાલની જેમ સારું વાવેતર કરવામાં આવ્યું છે, પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સિંચાઈને લઈ કેટલાક પ્રશ્નો છે, ત્યારે ઘઉંનો પાક તૈયાર થયાની આરે છે। પાણીના સ્તર નીચા જતા છેલ્લે પાણીએ પાણીની અછત વર્તાય, ત્યારે આવા સમયે ઘઉંના પાકનું ઉત્પાદન ઘટવાની શક્યતા રહેલી છે। સિંચાઈની સુવિધાથી ઈસરી, રેલાવાડા, તરકવાડા, જીતપુર, કુણોલ સહિત અનેક વિસ્તારમાં નદીઓમાં પાણી પાડવામાં આવ્યા છે। પાક પાકતા સમયે ઉત્પાદન સારું થાય, વધુમાં શિયાળામાં ઠંડી પડે છે ત્યારે રાત્રિના સમયે ખેડૂતોએ પાણી વાળવાનો સમય આવે ત્યારે મુશ્કેલી પડે છે। મેઘરજ તાલુકામાં દિવસ દરમિયાન શિયાળુ પાક માટે લાઇટ આપવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે। વધુમાં પાક તૈયાર થતાં નીલગાયો દ્વારા પાકનું ઘણું નુકસાન થાય તેના માટે તાડની વાડની વ્યવસ્થા કરવામાં આવી છે। નાના ખેડૂતોને આનો લાભ નથી મળતો, ત્યારે નાના ખેડૂતોને પાકના રક્ષણ માટે તાડની વાડનો લાભ મળે તેવી માંગ સેવાઈ રહી છે। ત્યારે કહી શકાય છે કે રવિ પાકમાં વાવેતર તો સારું થાય છે, પણ પાણી તેમજ લાઇટ અને પાકના રક્ષણ માટે જે સુવિધા પૂરી મળવી જોઈએ તે મળતી નથી, ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, તો ખેડૂતોની માંગ પૂરી થાય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। અમારા રવિ પાકમાં ઘઉંનું વાવેતર સારામાં સારું થાય છે, પણ છેવટના પાણીમાં મારે પુષ્કળ કસર પડે છે અને જેવું જોઈએ એવું ઉત્પાદન મળતું નથી, કારણ કે અમારી પાસે સિંચાઈના પાણીમાં કોઈ ઉપલબ્ધતા નથી, કોઈ ડેમ નથી, કોઈ તળાવનું પાણી આવતું નથી, એટલે અમારે કોઈ તળાવ ભરવાનો સ્ત્રોત કરવામાં આવે અથવા અમારી નદીમાં પાણી છોડવામાં આવે, ગમે તે રીતે અમને જો સિંચાઈનું પાણી આપવામાં આવે તો અમારા રવિ પાકનો પુષ્કળ ફાયદો થાય એવો છે। મારું નામ ડાયાભાઈ કેશાભાઈ પટેલ, હું જીતપુર ગામનો વતની છું। અમારે અત્યારે આ રવિ સિઝનની અંદર ઘઉં, મકાઈ જેવું કર્યું છે વાવેતર, પણ અહીંયા આસાલ વરસાદ તો પડ્યો, પણ અમારા આ જે રાજસ્થાનને અડીને આવેલું ગામડું છે એટલે તેઓ આગળ નદીની અંદર પાણી એ વખત ચોમાસાની અંદર આવી પર વહી ગયું, ચેકડેમો બનાવેલા, પણ ચેકડેમો છે અત્યારે જર્જરી થઈ ગયા છે અને એવા તૂટી ગયા છે, અંદર પાણી નીકળી જાય છે, પાણી એવું રહેતું નથી ને અત્યારે નદી એકદમ સૂકીભર થઈ ગયેલી છે, તેથી અત્યારે તો અમારા પાણી ચાલે છે, પણ છેલ્લા બે એક પાણીની અંદર સમસ્યા ઊભી થાય છે, એ વખતે જોઈએ એટલું પાણી મળતું નથી, તેથી છેલ્લા બે પાણીની અંદર અમારો પાક જે પાણી ન પાણી જોઈએ એટલું પાણી ન મળવાને કારણે પાક સુકાય છે અને ઉત્પાદન જોઈતા પ્રમાણમાં મળતું નથી, એટલે આ અત્યારે આ સરકાર બની છે 156 સીટ સાથે નવી સરકાર બની અને એ અમારા જે આ ઈસરી છે, રેલાવાડા છે, નવાગામ છે,
જીતપુર છે, ખાખડીયા છે, આ વિસ્તારની અંદર તળાવની અંદર પાણી નાખી અને અમારી નદીઓ જીવતી કરી આલે. નહેર ન આપવા તો ચાલે એમ છે, પણ અમારે નદીની અંદર પાણી નાખી આપ તો એના લીધે અમારે કંઈ ન પાણીનું સ્તર ઊંચું આવે અને છેલ્લી બે પાણીની અંદર જે સમસ્યા ઊભી થાય છે એ સમસ્યા દૂર થાય. બીજું, અહીં આ વિસ્તારની અંદર સરકારે 5 હેક્ટરે તાણની ફેન્સિંગ વાડની યોજના પણ જાહેર કરેલી છે, એ વાત સાચી છે. પણ આ વિસ્તારની અંદર કોઈ પણ ખેડૂતને એવું નથી કે એક જગ્યાએ 5 હેક્ટર જમીન હોય. અહીંયા અમારે આ વિસ્તારની અંદર નાના નાના ટુકડા આવેલા છે એટલે કોઈ ખેડૂત એનો લાભ લઈ શકતા નથી. કેમ કે 2-4 ખેડૂતો ભેગા થાય, એમ 1-2 સંમતિ આપે, બીજા ના આપે, એના કારણે અમારે રોજ ભૂંડના કારણે અમારું ભેરાણ બહુ થતું હોય છે. એના માટે સરકાર યોગ્ય વિચારણા કરી 5 હેક્ટરની જગ્યાએ 5 એકર સુધીનો અમને લાભ આપે તો આ વિસ્તારનો કંઈક ઉદ્ધાર થઈ શકે એમ છે. નહીં તો આ વિસ્તાર અમારા ખેડૂતો અત્યારે બેહાલ થતા જાય છે અને ખેતી કામ છોડી ખેતી છોડી છોડીને પણ બીજા ધંધાની અંદર એ લોકો લાગી રહ્યા છે. એટલે ખેતી આજે આપણા દેશની અંદર ખેડૂત છે એ ખેતી આધારિત જીવ છે. પણ આ રીતે જો ચાલુ રહેશે, ખેતીની અંદર ભેરાણ થતું રહેશે તો ખેડૂતો ખેતી છોડવા માગી રહેલા છે. આ ઘઉંનું વાવેતર સારા પ્રમાણમાં શિયાળુ પાક કર્યો છે, પરંતુ પાણીના હિસાબે છેલ્લા પાણીનો કોઈ સ્ત્રોત નથી અહીંયા. અને અમારે છેલ્લા ઘઉં પાકતી વખતે નદીમાં પાણી સુકાઈ જતું હોય છે, એ વખતે કોઈ પાણીની બહુ તકલીફ પડતી હોય છે, બધા ખેડૂતોને તકલીફ પડતી હોય છે. બીજું કે અત્યારે હાલ ઘઉંનું વાવેતર ચાલુ છે, અત્યારે પાણી છે, પણ છેલ્લા 2-3 પાણીમાં તકલીફ પડતી હોય છે. એ હું તો અહીંયા પાણીની વ્યવસ્થા થાય તો થોડી મને સુવિધા થઈ રહે. બીજી કે લોકોને અત્યારે હાલ સિંચાઈ માટે બોળોમાં પાણી મળતું હોય છે, પણ છેલ્લા પાણીમાં બોળ પાણી પર સુકાઈ જતું હોય છે. લાઇટ બાબતે અમને રાતના દિવસે લાઇટ મળે તો સારું, રાતે લાઇટ મળતું હોય છે, પણ રાતે લાઇટમાં પાણી વાળવામાં બધી તકલીફ પડતી હોય છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.